गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना ऑनलाइन सेशन में आप सबनों स्वागत है। आज आप जीशू पुनरावर्तन धोरण बे विषय से गणित गम्मत भाग नंबर 7। हवे तेमा सूचना मिली है एक थी वीस अंक शब्दों में लखो। हवे आपणे एक थी वीस अंक शब्दों में लखता जवाना छे अने साथे साथे बोलता जवाना छे। तो चलो लखीए। एक सामे लखवानुं छे शब्दों में अने एक मात्र ए क एक एक बगड़े बे तो बे तगड़े त्रण त्रण चोगड़े चार जने कानो चार पाचड़े पांच पने कानो पांच पांच पचे शू आवशे बाळको छ गड़े छ तो अहीं लखशुं शब्दमां छ छ पसी सात अड़े सात सने कानो सा त तलवारनो त सात शुं छे बाळको सात सात अड़े सात पची शू आवशे बाळको आठ अड़े आठ तो हवे लखीशुं आठ अड़े आठ અને કાનો આઠ વંચો તો બાળકો શું વંચાશે આઠ આઠ અડે આઠ પછી શું આવે બાળકો નવ નવ વડે નવ ન વ ત્યાર પછી નવ વડે નવ પછી શું આવે બાળકો એકડે મીંડે દસ તો અહીંયા લખીએ એકડે મીંડે દસ દસ હવે લખવાનું છે અગિયાર થી વીસ બે એકડા અગિયાર અ ગી યા ર અગિયાર બે એકડા અગિયાર પછી શું આવે બાળકો એકડે બગડે બાર તો અહીંયા લખીએ એકડે બગડે બાર શબ્દોમાં લખીએ બને કાનો બા ર બાર હવે એકડે બગડે પાર પછી એકડે તગડે તેર તેર એકડે તગડે તેર પછી એકડે ચોગડે ચૌદ ચૌદ એકડે ચોગડે ચૌદ પછી એકડે પાંચડે પંદર પંદર એકડે પાંચડે પંદર પછી બાળકો એકડે છગડે સોળ 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 એકડે છગડે સોળ પછી વાકો એકડે સાતડે સત્તર લખીએ સ ત ર એકડે સાતડે સત્તર પછી વાકો એકડે આઠડે અઢાર અ ઢને કાનો ઢા ર અઢાર પછી શું આવે વાકો એકડે નવડે ઓગણીસ આવે ઓગણીસ તો લખીએ ઓ ગ ણી સ ઓગણીસ પછી કેટલા આવે બાળકો બગડે મીંડે વીસ હવે લખીએ વીસ વીસ તો બાળકો આજે આપણે એકથી વીસ અંક શબ્દોમાં લખતા શીખ્યા હવે આગળ આપણે જોઈએ તો હવે આગળ આપેલું છે સરવાળના દાખલા ગણવાના છે તો ચાલો સરવાળના દાખલા આપણે આગળ ગણતા જોયા હતા હવે પાછા ગણીએ એક હવે આપણે જેટલી સંખ્યા હોય તેટલા મીંડા કરતા જવાના છે તો અહીંયા કેટલા આપેલી છે એક અડે એક એક પ્લસ એક તો એક એટલે આપણે કેટલા મીંડા કરશું એક મીંડું કરશું અને નીચે કેટલા આપેલા છે એક પ્લસ એક તો એક મીંડું પાછું કરીએ તો ગણો તો બાળકો હવે બધા મીંડા આપણે ગણવાના છે તો ચાલો મીંડા ગણીએ એક બે કેટલા મીંડા છે બાળકો બે મીંડા છે તો અહીંયા જવાબમાં શું આવશે બગડે બે હવે બાજુમાં બીજો દાખલો આપેલો છે તે જોઈએ હવે અહીંયા કેટલા આપેલા છે બગડે બે આપેલા છે તો આપણે કેટલા મીંડા કરવાના થશે બે મીંડા કેટલા કરવાના છે બાળકો બે તો ચાલો બે મીંડા કરીએ એક બે કેટલા મીંડા કર્યા બાળકો આપણે
બે મીંડા કર્યા, હવે નીચે કેટલા આપેલા છે? બે પ્લસ એક, તો કેટલા મીંડા કરવાના થશે? એક મીંડું. હવે આપણે બધા મીંડા ગણીએ. એક બે ત્રણ, કેટલા મીંડા થયા બાળકો? ત્રણ મીંડા થયા. તો જવાબમાં કેટલા આવશે? તગડે ત્રણ. હવે લખવા આ બાજુમાં જોઈએ, તગડે ત્રણ પ્લસ એક, ત્રણ પ્લસ એક આપેલા છે, તો ઉપર કેટલા મીંડા કરવાના થશે બાળકો? ત્રણ મીંડા. કેટલા? ત્રણ. તો ચાલો કરીએ, એક બે ત્રણ. હવે નીચે કેટલા આપેલા છે ત્રણની? તો કે ત્રણ પ્લસ એક, કેટલા આપેલા છે? એક. તો અહીંયા કેટલા મીંડા કરશું? એક મીંડું. હવે બધા મીંડાને એકી સાથે ગણીએ, એક બે ત્રણ ચાર, કેટલા મીંડા થયા બાળકો? ચાર મીંડા થયા. તો અહીંયા લખે ચોગડે ચાર. હવે લખેલા છે ચોગડે ચાર પ્લસ એક, ચાર એટલે કેટલા મીંડા કરવાના થશે બાળકો? ચાર મીંડા. કેટલા? ચાર. તો ચાલો કરીએ, એક બે ત્રણ ચાર, અને નીચે કેટલા આપેલા છે? તો કે ચાર પ્લસ એક, કેટલા આપેલા છે? એક. તો અહીંયા કરીશું એક મીંડું. હવે બધા મીંડા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા મીંડા થયા બાળકો? પાંચ મીંડા થયા. તો અહીંયા લખીશું પાંચ અડે પાંચ. હવે નીચે જો દાખલા આપેલા છે તે જોઈએ. હવે ત્યાર પછી આપેલા છે પાંચ પ્લસ એક, પાંચ અડે પાંચ, એટલે કેટલા મીંડા કરવાના થશે બાળકો? પાંચ મીંડા. કેટલા? પાંચ. તો ચાલો મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ પ્લસ એક, એક એટલે કેટલા મીંડા કરવાના? એક મીંડું કરવાનું, એક. હવે બધા મીંડાને ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા મીંડા થયા બાળકો? છ મીંડા. તો અહીંયા લખીએ છ ગડે છ. હવે આપેલા છે છ પ્લસ એક, તો આપણે ઉપર કેટલા મીંડા કરવાના થશે? છ મીંડા. તો ચાલો મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, છ પ્લસ એક એટલે એક મીંડું. હવે બધા મીંડાને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલા મીંડા થયા બાળકો? સાત અડે સાત મીંડા થયા. હવે સાત પ્લસ એક આપેલા છે, તો કેટલા મીંડા કરવાના થશે? સાત મીંડા કરવાના થશે. કેટલા? સાત. તો ચાલો કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત પ્લસ એક. હવે બધા મીંડા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા મીંડા થયા બાળકો? આઠ. તો અહીંયા જવાબ આવશે આઠ અડે આઠ. હવે આપેલા છે એક પ્લસ બે, એટલે કેટલા મીંડા કરવાના થશે? એક મીંડું. પ્લસ બે એટલે બે મીંડા, એક અને બે. ચાલો હવે બધા મીંડા ગણીએ, એક બે ત્રણ, કેટલા થયા બાળકો? ત્રણ. તો અહીંયા લખીએ ત ગડે ત્રણ. હવે નીચે આપેલા છે તે જ રીતે, નીચે આપેલા છે ત્રણ પ્લસ બે, ત્રણ પ્લસ બે એટલે ત્રણ, એટલે કેટલા મીંડા કરવાના થશે? ત્રણ મીંડા. તો ચાલો કરીએ, એક બે ત્રણ પ્લસ બે, બે એટલે બે મીંડા, એક અને બે. ચાલો બધા મીંડા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા થયા બાળકો? પાંચ. તો અહીંયા લખીએ પાંચ અડે પાંચ. ત્યાર પછી એક પ્લસ ત્રણ આપેલા છે, તો ઉપર કેટલા મીંડા કરવાના થશે? એક મીંડું. એક પ્લસ ત્રણ એટલે કે ત્રણ મીંડા, એક બે ત્રણ. હવે બધા મીંડા ગણીએ, એક બે ત્રણ ચાર, કેટલા મીંડા થયા બાળકો? ચાર મીંડા થયા. તો જવાબમાં શું આવશે? ચોગડે ચાર. ત્યાર પછી આપેલા છે બે પ્લસ ચાર, બે પ્લસ ચાર, બે એટલે બે મીંડા, લખીએ મીંડા કરીએ, એક અને બે, બે પ્લસ ચાર, ચાર એટલે ચાર મીંડા કરવાના છે, એક બે ત્રણ ચાર. હવે બધા મીંડાને ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા મીંડા થયા બાળકો?
છ મીંડા થયા, તો અહીંયા જવાબ આવશે છ ગળે છ. હવે આપેલા છે એક પ્લસ પાંચ, કેટલા આપેલા છે એક પ્લસ પાંચ, એક એટલે એક મીંડું અને પાંચ એટલે પાંચ મીંડા, એક બે ત્રણ ચાર પાંચ. હવે બધા મીંડા ગણવાના છે તો ચાલો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા થયા બાળકો મીંડા છ, તો અહીંયા લખીએ છ ગળે છ. ત્યાર પછી આપેલા છે સાત પ્લસ બે, સાત એટલે સાત મીંડા કરવાના છે તો ચાલો સાત મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. નીચે કેટલા કરવાના, બે, એક અને બે, સાત પ્લસ બે એટલે ચાલો બધા મીંડા ગણવાના છે તો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા મીંડા થયા બાળકો, નવ મીંડા થયા, તો જવાબમાં શું આવશે, નવ વડે નવ. હવે આપેલા છે આઠ પ્લસ એક, તો પહેલાં કેટલા મીંડા કરવાના થશે, આઠ મીંડા, તો ચાલો મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પ્લસ એક એટલે એક. હવે બધા મીંડાને ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા મીંડા થયા બાળકો, નવ મીંડા થયા, તો જવાબમાં શું આવશે, નવ વડે નવ. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ તો અહીંયા આપેલા છે નવ પ્લસ એક એટલે કે નવ મીંડા કરવાના છે, તો ચાલો પહેલાં નવ મીંડા કરી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવ પ્લસ એક એટલે કે એક મીંડું કરવાનું. હવે બધા મીંડાને ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. કેટલા થયા, દસ, તો લખશું દસ, એકડે ને મીંડે દસ. હવે આપેલા છે આઠ પ્લસ બે, તો આઠ મીંડા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પ્લસ બે એટલે બે મીંડા, એક અને બે. હવે શું કરવાનું છે બાળકો, બધા મીંડાને ગણી લેવાના છે તો ચાલો ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. કેટલા થયા બાળકો, દસ થયા, તો આનો જવાબ શું આવશે, એકડે મીંડે દસ. હવે નીચે આપેલા દાખલા જોઈએ, નવ પ્લસ ઝીરો, નવ એટલે કેટલા મીંડા કરવાના થશે બાળકો, નવ મીંડા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ઝીરો, ઝીરો એટલે એકય મીંડું આવે નહીં, ઝીરોનું ગણાય નહીં એટલે કે એકય મીંડું કરવાનું નથી, એટલે આપણે કેટલા મીંડા કર્યા, નવ. નવ પ્લસ ઝીરો એટલે જવાબ કેટલા આવશે બાળકો, હવે જેટલા મીંડા છે તેટલા ગણીએ. હવે ઝીરો આપેલો છે, ઝીણોને ગણવાનો નથી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. કેટલા થયા બાળકો, નવ, તો અહીં જવાબમાં પણ નવા જ આવશે કારણ કે શૂન્ય એટલે કે ઝીરો ગણાય નહીં. ત્યાર પછી એક પ્લસ સાત આપેલા છે, એક એટલે એક મીંડું કરીએ અને સાત એટલે સાત મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત પ્લસ એક. હવે બધા મીંડાને ગણી લેવાના છે તો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. કેટલા મીંડા થયા બાળકો, આઠ મીંડા થયા, કેટલા, આઠ, તો જવાબમાં કેટલા આવશે, આઠ વડે આઠ. ત્યારબાદ આપેલો છે ઝીરો પ્લસ આઠ, હવે ઝીરોને ગણવાનો નથી કારણ કે ઝીરોના મીંડા થાય નહીં, ઝીરો એટલે ઝીરો જ રહે. હવે નીચે આપેલા છે આઠ એટલે કેટલા મીંડા કરવાના થશે, આઠ મીંડા, તો કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. હવે બધા મીંડા ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલો જવાબ આવશે બાળકો, આઠ, કારણ કે ઝીરોને ગણાય નહીં, આઠ એટલે આઠ જવાબ આવે, તો અહીંયા લખીએ આઠ. હવે આપેલા છે સાત પ્લસ ત્રણ, કેટલા આપેલા છે બાળકો, સાત પ્લસ ત્રણ, સાત એટલે સાત મીંડા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત પ્લસ ત્રણ, ત્રણ એટલે કે ત્રણ મીંડા કરવાના, એક બે ત્રણ. હવે બધા મીંડાને ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. કેટલા થયા બાળકો, દસ, તો અહીંયા જવાબ કેટલો આવશે, એકડે મીંડે દસ. તો બાળકો હવે તમને સરવાળાના દાખલા આવડી ગયા હશે, આવડી ગયા છે ને,
તો આપણે પણ ઘરે પ્રેક્ટિસ કરી અને સરવાળાના દાખલા ગણવાના છે। આવી જ રીતે મીંડા કરી અને મીંડાને ગણી બધા મીંડા ભેગા કરી અને તેનો નીચે જવાબ લખવાનો, એટલે આને કહેવાય સરવાળાના દાખલા। હવે આગળ જોઈએ તો બાળકો, હવે આગળ જોઈએ તો આપણે મોટી સંખ્યા ઉપર, આગળ આપણે મોટી સંખ્યા ઉપર મીંડું કરતાં જોઈ ગયા છે કે મોટી સંખ્યા હોય તેના ફરતે ગો કરવાનું છે। હવે આપણે ફરી એકવાર જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ। તો મોટી સંખ્યા પર ગો કરો, હવે મોટી સંખ્યા છે તેની ઉપર આપણે ગો કરવાનું છે। તો 30 કરતાં 20 એ કેવી થઈ? તો કે નાની સંખ્યા થઈ। તો 20 કરતાં 30 એ કેવી થઈ? મોટી સંખ્યા થઈ। તો મીંડું શેના ઉપર આવશે? તગડે મીંડે 30 એ 20 કરતાં મોટી સંખ્યા છે, એટલે 30 ઉપર ગો કરીએ। ત્યારબાદ આપેલા છે એકડે પાંચડે 15 અને તગડે ને મીંડે 30। તો 15 કરતાં 30 એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે। કેવી સંખ્યા છે બાળકો? મોટી। તો 30 ઉપર ગો કરવાનું છે। ત્યારબાદ છે ચોગડે તગડે 43 અને બે ચોગડા 44। તો 43 કરતાં 44 કેવી સંખ્યા થઈ? તો કે 43 કરતાં 44 એ મોટી સંખ્યા છે, તો 44 ઉપર ગો કરીએ। ત્યારબાદ છે 46 અને 45। તો 45 કરતાં 46 એ કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ, તો 46 ઉપર ગો કરીએ। ત્યારબાદ છે 60 અને 70। તો 60 કરતાં 70 એ કેવી સંખ્યા થઈ? તો કે 60 કરતાં 70 એ મોટી સંખ્યા થઈ, તો મોટી સંખ્યા ઉપર ગો કરવાનું છે, તો આપણે 70 ઉપર ગો કરીએ। ત્યારબાદ છે 50 અને 51। તો 50 કરતાં 5 ડે 51 કેવી સંખ્યા થઈ? તો કે 50 કરતાં 51 એ મોટી સંખ્યા છે, તો 51 ઉપર ગો કરીએ। ત્યારબાદ છે 55 અને 56। તો 55 કરતાં 56 એ કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ, તો 56 ઉપર ગો કરીએ। હવે 60 અને 59 આપેલા છે, તો 60 કરતાં 59 કરતાં 60 એ કેવી સંખ્યા થઈ? તો કે 59 કરતાં 60 એ મોટી સંખ્યા થઈ, તો 60ની ફરતે ગો કરીએ। ત્યારબાદ છે 80 અને 2 આઠા 88। તો 80 કરતાં 88 એ કેવી સંખ્યા થઈ? તો કે 80 કરતાં 88 એ મોટી સંખ્યા થઈ, તો 2 આંકડા 88 ઉપર ગો કરીએ। ત્યારબાદ છે 91 અને 93। તો 91 કરતાં 93 એ કેવી સંખ્યા થઈ? તો કે 91 કરતાં 93 એ મોટી સંખ્યા છે, તો 93 ઉપર ગો કરીએ। ત્યારબાદ છે 99 અને એકડે ને 2 મીંડા 100। તો 99 કરતાં 100 એ કેવી સંખ્યા થઈ? તો કે 99 કરતાં 100 એ મોટી સંખ્યા થઈ, તો 100ની ફરતે ગો કરીએ। ત્યારબાદ છે 95 અને 96। તો 95 કરતાં 96 એ કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ, તો 96 ઉપર ગો કરીએ। હવે 2 8 88 અને 8 9 89 આપેલા છે, 88 કરતાં 89 કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ, તો 89 ઉપર ગો કરીએ। હવે 90 આપેલા છે ને 89 આપેલા છે, 89 કરતાં 90 એ કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ, તો 90 ફરતે ગો કરીએ। ત્યારબાદ 99 આપેલા છે ને 98 આપેલા છે, તો 98 કરતાં 99 કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ, તો આપણે 99 ફરતે ગો કરીએ। તો આમાં આપણે મોટી સંખ્યા ફરતે ગો કરતાં શીખ્યા। હવે આગળ જોઈએ તો આગળ નીચે આપેલું છે સંખ્યા જેટલા મીંડા કરતા, હવે આ પણ આપણે આગળ જોઈ ગયા છીએ, ફરી એકવાર જોઈ લઈએ। હવે એકડે મીંડે 10 આપેલા છે, 10 મીંડા કરવાના છે, તો ચાલો મીંડા કરીએ। 1 2 3 4 5 6 7 8 9 10। ત્યારબાદ બીજી સંખ્યા આપેલી છે 5 અડે 5, તો કેટલા મીંડા કરવાના થશે બાળકો? 5 મીંડા, તો કરીએ 5 મીંડા, 1 2 3 4 5। હવે આપેલા છે 4 અડે 4, એટલે કે 4 મીંડા કરવાના છે, તો ચાલો 4 મીંડા કરીએ, 1 2 3 4। હવે આપેલા છે 8 અડે 8, તો કેટલા મીંડા કરવાના થશે બાળકો? 8 મીંડા, તો ચાલો 8 મીંડા કરીએ, 1 2 3 4 5 6 7 8। હવે આપેલા છે 1 અડે 2 અડે 12, તો કેટલા મીંડા કરવાના છે? 12, તો ચાલો કરીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12। હવે 15 આપેલા છે, તો ત્યાં કરીશું 15 મીંડા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15। તો બાળકો આજે આપણે જેટલું ભણ્યા તેટલું તમારે ઘરે રિવિઝન કરવાનું છે, અને આગળનું હવે આગળના વિડીયોમાં એટલે કે આના પછીના ભાગમાં જોઈશું।